બકરીદને લઈને ડીજીપીના કરેલ આદેશથી જીવદયા પ્રેમીઓમાં રોષ. આગામી સમયમાં યોજાનાર બકરીદને લઈને એડિશનલ ડીજીપીએ આદેશ કર્યો છે કે બકરીદ આવે છે તો પશુઓની હેરફેર માટે પરમિટ હોય તો તેમને હેરાન કરવા નહીં તેવો આદેશ કરતા જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આગામી 21 જુલાઈના રોજ બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તે દિવસે મોટા પ્રમાણમાં પશુઓની હેરાફેરી થતી હોય છે ત્યારે અનેકવાર જીવદયા પ્રેમીઓ દ્વારા મોટા પ્રમાણમાં અબોલ પશુઓને કતલખાને જતા રોકાવી તેમને બચાવવામાં આવે છે પરંતુ એડિશનલ ડીજીપી પોલીસ દ્વારા બકરી ઈદ આવી રહી છે જેથી પશુ હેરફેર કરતા પાસે ગાય કે ગૌવંશ સિવાયના પશુઓનો પરમિટ હોય તો હેરાન કરવા નહીં જવા દેવાનો એવો આદેશ પોલીસને કરવામાં આવ્યો છે જેથી જીવદયા પ્રેમીઓમાં આદેશને લઈને રોષ જોવા મળ્યો રહ્યો છે. જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે કે ડીજીપી દ્વારા ગેરકાયદેસર આદેશ કરવામાં આવ્યો છે જે પશુઓની હેરફેર કરતા શખ્સો પાસે કયું પરમિટ છે સાચું છે કે જૂઠું તેનો તપાસ કરવામાં આવે અને આ આદેશના આડમાં અનેક પશુઓને લઈ જવાશે જેથી આ આદેશ યોગ્ય નથી તેમજ આ આદેશને પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. સ્ટોરી બાય દિલીપ સિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત. છેલ્લા એક બે દિવસથી આપણા જે દૈનિક પત્રો છે એમાં બકરી ઈદ આવે છે એટલે પશુઓની હેરફેર માટે પરમિટ હોય તેમને હેરાન નહીં કરવા એવા પ્રકારનો એડિશનલ ડીજીપી પોલીસે આદેશ કર્યો છે. હવે આ આદેશની બાબતમાં આ આદેશને જો જોવા જઈએ તો એ કાયદાથી સંગત નથી. આ આદેશના કારણે ઘણી બધી ગેરસમજ ઊભી થઈ છે. એમને એવા પ્રકારનો આદેશ કર્યો છે કે ભાઈ ગાય કે ગૌવંશ સિવાયના પશુઓ માટે પરમિટ હોય એટલે જવા દેવા, પણ આ પરમિટ કાયદેસરની છે કે કેમ, આ પરમિટ કોને આપી છે, આ પરમિટ એનિમલ વેલફેર બોર્ડની છે કે કેમ, આવા આવા પ્રકારની કોઈ પણ તેમાં સ્પષ્ટતા નથી. અને આ ગેરસમજને કારણે આજે જીવદયા પ્રેમીઓ અને ખાસ કરીને આ કાર્ય સાથે સંકળાયેલા લોકોમાં એક ખોટો સંદેશ ગયો છે. હવે ડીજીપી સાહેબે એવા આદેશમાં લખ્યું કે ભાઈ તમારે પરમિટ હોય જતા કરવા. છેલ્લા કેટલાય વર્ષોથી 1992થી બનાસકાંઠામાં સ્વ ભરતભાઈ કોઠારી અને ખાસ કરીને મુંબઈની વર્ધમાન સંસ્કારધામ આ જીવદયા ક્ષેત્રે પશુ વંશની બાબતમાં એટલું મોટું કામ કર્યું છે કે સુપ્રીમ કોર્ટ સુધી આ કાયદો સ્પષ્ટ બની ચૂક્યો છે. કાયદામાં ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટમાં સ્પષ્ટ જોગવાઈઓ છે અને એ બધા પશુઓને લાગુ પડે છે. પરમિટ હોય એટલે જવા દેવા. પરમિટમાં શું જોવે સમજો, અમારો અનુભવ છે કે જેમ કે બકરા ઘેટા છે તો એક ટ્રકમાં 40થી વધુ નહીં ભરી શકાય, એના માટેના સ્પષ્ટ નિયમો છે. હવે પરમિટમાં તો ઘણીવાર પરમિટ માગવા માટે જતા હોય લોકો, ત્યારે એ લોકોને ગમે તે રીતે આરટીઓ પૂછે કે ભાઈ ક્યાં કેટલા ભરના હે, તો કે સાહેબ 250 ભરના, પણ એમને એ ખબર નથી કે ધી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ સેન્ટ્રલ એક્ટ, જે એક્ટની અંદર દરેક પશુઓ બકરા ઘેટા હોય, પાડા પાડી હોય, ઘોડા હોય, પશુ પક્ષી હોય, એના માટેના એક સ્પષ્ટ નિયમો છે. જો નિયમોનું પાલન ન થયું હોય તો પોલીસ અટકાવી શકે, પરમિટ હોય તો પણ અટકાવી શકે. ઘણીવાર પરમિટમાં એવું હોય કે નિયમ એવો છે કે 40થી વધુ ઘેટા બકરા એક ટ્રકમાં નહીં ભરાય. પરમિટમાં આરટીઓ કેટલા ભરાય એમ કે 200 લખી નાખ્યા, પણ એ પશુઓ માટેની ખોરાકની, પાણીની, મેડિકલની એ પોતે પશુ હેરફેર માટે સક્ષમ છે કે નહીં, ડૉક્ટરીની, આવી બધા જ નિયમોની અવગણના કરીને જો પરમિટ લઈને માણસ નીકળે તો પણ એને અટકાવી શકાય છે. આ ડીજીપીનો જે આદેશ છે એ બહુ જ વિચિત્ર પ્રકારનો આદેશ છે. હું આપને કહું કે આપણે પૂછ્યું એ પણ કહું, સેક્શન આપણે જોઈશ કે ભાઈ બિફોર ટ્રાન્સપોર્ટેશન એમાં કાયદામાં જોગવાઈ છે કે કેન્સલેશનનો પરમિટ ક્યારે, તો એમાં લખ્યું છે ઇન ધ ઇવેન્ટ ઓફ કોન્ટ્રાવન્સ ઓફ નોન કોમ્પ્લાયન્સ ઓફ એની ઓફ ધી રૂલ કન્ટેન ઇન ધીસ રૂલ ફોર ધ ટ્રાન્સપોર્ટ ઓફ એનિમલ ઇફ ઇટ ઇઝ પોઇન્ટેડ આઉટ ઇન ધ રાઇટિંગ બાય એની ઓફિસર ઓર ધ પર્સન ઓર ધ એનિમલ વેલફેર ઓર્ગેનાઇઝેશન ઓથોરાઇઝ ફોર ધીસ પર્પઝ બાય એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ઓર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ધેન એની પરમિટ ઓર ધ ઓથોરાઇઝેશન ઇસ્યુ ફોર એ સચ ટ્રાન્સપોર્ટ શેલ બી ઇમિડિયેટલી કેન્સલ બાય ધી કન્સર્ન ઓથોરિટી એન્ડ ઇટ શેલ બી એ ડ્યુટી ઓફ એ પોલીસ ટુ સ્ટોપ ધ ફર્ધર ટ્રાન્સપોર્ટેશન ઇવન ઇન ધ ઇન્ટરમિડિયરી સ્ટેશન એન્ડ પ્રોસીડ અગેન્સ્ટ ધ સેઇડ ઓફેન્ડર એન્ડ ડીલ વિથ ધી એનિમલ ઇન એકોર્ડિંગ વિથ લો. આવું સ્પષ્ટ છે પરમિટ હોતો પણ,
the custody of the animal immediately after unloading from the rail wagon, truck or any other vehicle shall be given to the authorized animal welfare organizations if available, till the competent authority or the magistrate having a jurisdiction to decide their care and upkeep. હવે આવા બધા જ્યારે સ્પષ્ટ કાયદો હોય અને તમે આવી રીતે આડેધડ કહી દીધું કે ભાઈ પરમિટ હોય જતો કરવો, એટલે પરમિટ હોય એટલે પરમિટ સાચી છે ખોટી, પરમિટ કાયદેસરની છે કે કેમ, પરમિટ પ્રમાણે સેન્ટ્રલ એક્ટનો અમલ, ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી સેન્ટ્રલ એક્ટ છે એનો અમલ થયો છે કે નહીં, પોલીસે જતા કરવું, એટલે ઘણી વાર જે પોલીસ જ્ઞાન ધરાવતી હોય એ બી જતો કરે અને અજ્ઞાની હોય પણ જતો કરે, અને એને કારણે આ બધી ઘણી આજે અમને પોતે આદેશ જે આપ્યો છે ડીજીપી પોલીસે જે આદેશ આપ્યો છે એ આદેશ એકદમ ગેરકાયદેસર. આપણે ત્યાં હોળી હોય, દિવાળી હોય કે ઈદ હોય, કાયદો તો કાયદો જ છે ને, કાયદેસર તરીકે ચાલવું જોઈએ અને કાયદાના પરિમાણની કાર્યવાહી કરવી જોઈએ. એના બદલે આ તો એવું થયું કે ભાઈ ઈદ છે એટલે બકરા ઘેટા જવા દેવા, ઈદ છે એટલે પશુને મરવા દેવા. આવા સેન્સલેસ આદેશને કારણે ઘણી ગેરસમજ ઊભી થઈ છે અને હું તો કાર્યકરોને વિનંતી કરું છું કે આપણું કાર્ય જે છે કાયદાના પરિઘમાં રહી પશુઓ પર જે ક્રૂરતા થઈ છે એને અટકાવવાનું એ સંપૂર્ણ હિંમતથી ચાલુ રાખવું જોઈએ.